एकच व्हेरिएबल ची किंमत नी जरूर पड़े अर्थात एकच व्हेरिएबल नी जरूर पड़े એટલે કેવા ઓપરેટર કહેવાય યુનિટ યુનિટ બરાબર આગળ ત્રીજો છે ત્રીજો છે ટર્નરી દરેક નું ધ્યાન અહીંયા ભાઈ વધાર પડતું આપ બેકગ્રાઉન્ડ આપવાની જરૂર નથી તારે બરાબર હવે ત્રીજો છે ટર્નરી ઓપરેટર ટર્નરી ઓપરેટર કે જેમાં ત્રણ વેરિયેબલ જોઈએ કેટલા વેરિયેબલ જોઈએ ત્રણ હવે જો એનું ઉદાહરણ સમજાવું છું ખાસ ધ્યાન રાખજો અહીંયા એવી રીતે લખું છું કે એન વન ગ્રેટર દેન એન ટુ મેં શું લખ્યું એન વન ગ્રેટર દેન એન ટુ એટલે એન વન ની કિંમત એન ટુ કરતા કેવી હોય जवाब चिन्हो वापर्या छे एक करता वधारे ऑपरेंड એટલે વેરિયેબલ વાપર્યા છે એટલા માટે આને શું કહેવાય છે ટર્નરી ઓપરેટર કેવા ઓપરેટર ટર્નરી ઓપરેટર ખાસ ધ્યાન રાખજો બરાબર ફરી એકવાર જાવામાં ઓપરેન્ડના આધારે ત્રણ ઓપરેટર છે યુનરી બાઇનરી અને ટર્નર યુનરીમાં માત્ર એક જ ઓપરેન્ડ હોય બાઇનરી માં બે ઓપરેન્ડ હોય ધારો કે સરવાળો કરવો છે તો ઓછામાં ઓછી કેટલી કિંમત જોઈશે બે બાદબાકી કરવી હોય તો ઓછામાં ઓછી કેટલી કિંમત જોઈએ બે ગુણાકાર કરવો હોય તો પણ ઓછામાં ઓછી કેટલી કિંમત જોઈએ બે એટલા માટે બધા શું કહેવાય બાઇનરી ત્યાર પછી આપણે આવે છે ટર્નરી ઓપરેટર કે જેમાં એક કરતા વધારે એટલે કે બે થી પણ વધારે ઓપરેન્ડ હોય બરાબર એટલે કે n1 ગ્રેટર ધેન n2 ક્વેશ્ચન માર્ક n1 અને n2 એટલે કે શરત આપણે આપીએ છીએ કે n1 કરતા n2 મોટો હોય તો જવાબમાં n1 આવે નહીતર n2 આવે બરાબર એટલે આમાં આ ગણતરીમાં એક કરતા વધારે વખત આપણે વેરિયેબલ વાપર્યા છે એક કરતા વધારે વખત ચિહ્નો વાપર્યા છે એટલા માટે આને શું કહેવાય છે ટર્નરી શું કહેવાય છે ટર્નરી બરાબર તમારે ઓપરેટરોના ચિહ્નો ખાસ યાદ રાખવાના છે બરાબર પછી બીજું એક ખાસ ઓપરેટર્સમાં સી ભાષામાં ટોટલ અલગ અલગ પ્રકારના ઓપરેટર્સ છે બરાબર હવે એમાં ग्रेटर देन लेस देन ग्रेटर देन इक्वल टू लेस देन इक्वल टू આ બધા જે ઓપરેટર્સ છે એને કેવા ઓપરેટર કહેવાય રિલેશનલ ઓપરેટર કેવા ઓપરેટર્સ કહેવાય છે રિલેશનલ ઓપરેટર પછી આપણે એન્ડ અને ઓર બરાબર એન્ડ અને ઓર એટલે કે જ્યારે એન કરતા વધારે શરત ચકાસવી હોય જ્યારે એન્ડ આવે અને આપેલ શરતમાંથી એક જ વિકલ્પ સાચો મળે ત્યારે ઓર આવે તો આ કયા છે લોજિકલ ઓપરેટર્સ કયા ઓપરેટર્સ છે લોજિકલ ઓપરેટર્સ ચાલ આપણે દરેકને બરાબર પ્લસ માઇનસ ડિવિઝન મોડ્યુલ એ બધા જે છે એ બધા છે એરિથમેટિક ઓપરેટર્સ એ બધા કયા ઓપરેટર્સ છે એરિથમેટિક ઓપરેટર્સ ग्रेटर देन लेस देन ग्रेटर देन इक्वल टू लेस देन इक्वल टू आ બધા છે રિલેશનલ ઓપરેટર ખ્યાલ આવશે દરેક ને ત્યારબાદ આવે છે લોજિકલ ઓપરેટર જેમાં એન્ડ અને ઓર આવે છે આ સિવાય શરતી ઓપરેટર તો શરતી ઓપરેટર્સ માં આવશે ઇફ કયો શબ્દ યાદ રાખવાનો છે ઇફ અને બીજું છે સ્વિચ કેસ બીજું કયું યાદ રાખવાનું છે સ્વિચ કેસ ખ્યાલ આવશે દરેકને ઇફ અને સ્વિચ કેસ આ બંને શબ્દ એવા છે કે જે શરતી વિધાન માટે વપરાય છે શરત આપવી હોય ત્યારે આપણે કયો વિધાન યાદ રાખવાનું છે ઇફ ખ્યાલ આવશે આ સિવાય સી ભાષામાં
increment and decrement operator pan che barabar plus plus ane minus minus ene shu kevashe increment ke decrement operator increment etle je ani pehla ni kimat hoy ema ek sankhya no vadharo kare decrement etle ani je kimat hoy ema ek sankhya no ghataro kare अबे आना माटे जे एमसीक्यू छे एक खास ध्यान રાખજો દરેક નું ધ્યાન બોર્ડ પર બરાબર જો અત્યારે કે આ રીતે લખું છું n પ્લસ પ્લસ હવે ધારો કે n ની કિંમત n વેરીએબલ ની કિંમત 5 હોય તો આમાં જવાબ શું આવશે તો n પ્લસ પ્લસ એટલે એની કિંમત માં 1000 ખ્યાલ આવે છે હવે અહીંયા ગણતરી કેવી રીતે થશે तो आपे कीमत ना एक कीमत नो वधारो पर चिन्ह क्या छे वेरिएबल ना नामनी आगर के पाछळ तो आने कहेवाय खास याद रखजो पोस्ट इंक्रीमेंट जो कहेवाय छे पोस्ट इंक्रीमेंट खास याद रखजो एमसीक्यू असे अबे आउ उदाहरण બીજી રીતે प्लस प्लस एन लगती है तो चिन्ह क्या है आगर वेरिएबल ना नामी आगर बराबर तो एन एस के बाद से प्री इंक्रीमेंट तो क्या बात है प्री इंक्रीमेंट खास याद रख जो आज चार शब्दों में दिए गए एमसीक्यू हो से पर एक बार वेरिएबल ना नामी पाछळ चिन्हों पर प्लस प्लस यानी शू क्या भाई पोस्ट इंक्रीमेंट माइनस माइनस होय तो पोस्ट डिक्रीमेंट तो क्या भाई से पोस्ट इंक्रीमेंट वेरिएबल ने नाम की अगर चिन्ह होय अगर प्लस प्लस के माइनस माइनस के मान की कोई पण एक जो प्लस प्लस होय तो प्री इंक्रीमेंट माइनस माइनस होय तो प्री डिक्रीमेंट क्या नाम से तो आ थयो अपना ऑपरेटर्स यानी इंक्रीमेंट डिक्रीमेंट वधारा के घटाडाना प्रक्रिया गुजराती में એમ કહેવા છે ખ્યાલ આવશે ત્યાર પછી આપણે આવે છે સી ભાષામાં એસાઇનમેન્ટ ઓપરેટર્સ કયા ઓપરેટર્સ છે એસાઇનમેન્ટ ઓપરેટર્સ બરાબર હવે એસાઇનમેન્ટ ઓપરેટર એટલે ઇઝ ઇક્વલ ટુ સાઇન एसाइनमेंट ऑपरेटर में एक पर चिन्ह आवशे कयो छे इक्वल टू साइन कोई पण किंमत आपी असाइन करवी એટલે શું કહેવાય असाइनमेंट ऑपरेटर ख्याल આવશે ધારો કે n1 50 તો આપણે આ રીતે લખીએ છે બરાબર મેક્સિમમ પર દાખલા કરતા ત્યારે કે ઇક્વલ ટુ મૂકીએ છે આવ કરીએ છે n1 not 50 n1 question mark 50 કહે છે ધારો કે કોઈ વેરીએબલ છે કોઈ ચલ પર છે એની કિંમત આપી છે એટલે આપણે કયું છે ચિહ્ન વાપરીએ છે બરાબર 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 તો આને શું કહેવાશે એસાઇનમેન્ટ ઓપરેટર શું કહેવાશે એસાઇનમેન્ટ ઓપરેટર ખ્યાલ આવશે દરેક ને આનું ખ્યાલ આવશે બરાબર હજુ આગળ એ અંદર અંદર અવાજ થાય છે ત્યાર પછી આપણે આવે છે બીટવાઇઝ ઓપરેટર બીટવાઇઝ એટલે કે જે ડાયરેક્ટ કમ્પ્યુટરની મેમરીમાં કામ કરે એને શું કહેવાય બીટવાઇઝ ઓપરેટર એના પ્રેક્ટિકલ આપણે નથી આવતા પણ આપણે યાદ રાખવાનું છે જે કમ્પ્યુટરની મેમરીમાં ડાયરેક્ટ કામ કરે એ બધા ઓપરેટર કેવા કહેવાય છે બીટવાઇઝ ઓપરેટર ખ્યાલ આવશે દરેકને આટલો ખ્યાલ આવશે દરેકને બરાબર ત્યાર પછી આપણે બીજો એક અગત્યનો મુદ્દો જોવાનો છે ચેપ્ટર નંબર 10 અને 11 માં કોમન આવે છે વેરીએબલ માટેના નિયમો વેરીએબલ માટેના નિયમો એટલે કે વેરીએબલ આપણે ડિક્લેર કરો છે તેના નિયમો ખાસ યાદ રાખજો વેરીએબલ એટલે શું તો કે ચલ પર કે જેમાં કોઈ કિંમત સાચવાય છે બરાબર વેરીએબલ એટલે શું કે એવું
એવો કોઈ ચલ પર કે જેમાં કિંમતો સચવાય છે ત્યાં આવશે દરેકને અને કિંમતોનો પ્રકાર એટલે કે એ કિંમત કેવા પ્રકારની છે કિંમતોનો પ્રકાર જે નક્કી કરે છે એને શું કહેવાય ડેટા ટાઈપ શું કહેવાય ડેટા ટાઈપ કિંમતોનો પ્રકાર નક્કી થાય એને કહેવાય ડેટા ટાઈપ બરાબર તો વેરિયેબલમાં સી ભાષા એ કેસ સેન્સિટિવ ભાષા છે જો તમે વેરિયેબલના નામ કેપિટલમાં લખો તો તમારે આખા પ્રોગ્રામ દરમિયાન એ નામ કેમાં લખવાના કેપિટલ જો તમે વેરિયેબલના નામ સ્મોલમાં લખો તો આખા પ્રોગ્રામ દરમિયાન એ વેરિયેબલના નામ તમારે કેમાં લખવાના છે સ્મોલમાં ખ્યાલ આવશે દરેકને એટલે સી ભાષામાં વેરિયેબલ કેવાય છે કેસ સેન્સિટિવ પહેલો નિયમ બીજો નિયમ વેરિયેબલના નામની શરૂઆત હંમેશા મૂળાક્ષરથી થાય એટલે કે આલ્ફાબેટથી હંમેશા શરૂઆત થશે મૂળાક્ષરથી એટલે આલ્ફાબેટ N1, N2, N3 અથવા રોલ નંબર સ્ટુડન્ટ ને કેવી રીતે વેરિયેબલના નામ અપાશે ત્રીજો નિયમ વેરિયેબલના નામમાં નિશાની વાપરવી હોય તો માત્ર ને માત્ર અંડરસ્કોર સાઇન વપરાય કઈ સાઇન અંડરસ્કોર બરાબર વેરિયેબલના નામમાં જો કોઈ નિશાની આપતી હોય તો એમાં માત્ર ને માત્ર કઈ નિશાની વપરાશે અંડરસ્કોર સાઇન ખ્યાલ આવશે દરેકને બરાબર હજુ અવાજ છે અંદર અંદર મનુષ્ય જાતિ માં વાદળ આવી ગયો હોય તો ભાષા આપે છે ખ્યાલ આવશે બરાબર
અને છેલ્લે ટોપિક છે ડેટા ટાઈપ કે આના પછીના વિડિયોમાં આપણે જોઈશું પતિ વિડિયો આ છે.